સુરતમાં કોરોના વાયરસને લઈને તંત્ર સજાગ થયું છે વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ અત્યાર સુધીમાં એકસો બોતેર લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે તેમાં ત્રણસો વીસ લોકોને હોમ સર્વેલન્સમાં મળી તપાસવામાં આવ્યા છે પરંતુ કોઈનામાં પણ લક્ષણો મળ્યા નથી થાઇલેન્ડથી આવેલા યુવકને શંકાસ્પદ લક્ષણો દેખાતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી કોરોનાના શંકાસ્પદ કેસ અને વિદેશ યાત્રાની હિસ્ટ્રી ધરાવતા લોકોને પગલે પાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ તમામ તકેદારીઓ લઈ રહી છે ત્યારે બીજાને ચેપ નહીં લાગે તે માટે ભીડભાડવાળી જગ્યા ફંક્શન ગેટ ટુ ગેધર કાર્યક્રમો બને ત્યાં સુધી જવાનું ટાળવા માટે કમિશનર બનછાનીથી પાણી અપીલ કરે છે કોરોનાને પગલે પાલિકાનું આરોગ્ય તંત્ર સાબદું બની જુદી જુદી ટીમ વિદેશ હિસ્ટ્રી ધરાવનારાઓનું ચૌદ દિવસ સુધી ઓબ્ઝર્વેશન કરે છે તેમજ એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ પણ થાય છે લક્ષણો ધરાવનારાઓને સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ ખાતે રખાય છે તેમજ ક્વોરન્ટાઇન વોર્ડ પણ વેસુ સીએસસી ખાતે શરૂ કરવામાં આવ્યો છે કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એકસો બોતેર લોકોના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા છે તેમજ ત્રણસો વીસ લોકોને હોમ સર્વેલન્સમાં મળી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ કોઈમાં પણ લક્ષણો મળ્યા નથી થાઇલેન્ડથી આવેલા યુવકને શંકાસ્પદ લક્ષણો દેખાતા સિવિલમાં દાખલ કરાયો હતો જેનો રિપોર્ટ હજી આવ્યો નથી પાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રના તબીબ પેરામેડિકલ સર્વેલન્સ ટીમ એરપોર્ટ ખાતે વિદેશથી આવતા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરી કોરોના અંગેની સાવચેતી રાખવી રહ્યા છે સાથે દરિયાઈ માર્ગે હજીરા પોર્ટ સહિતના સ્થાનો પરથી આવતા વિદેશીઓના સંપર્કમાં આવનારાનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ આવા યાત્રીઓ આવતા હોય મોનિટરિંગ પણ રખાઈ રહ્યું છે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે હજીરા પોર્ટ પર આવતી સીપોમાં કામ કરતા વિદેશીઓના સંપર્કમાં આવતા લોકોનું પણ તકેદારી રૂપે તપાસ કરવામાં આવી રહી છે આરોગ્ય ખાતા દ્વારા ત્યાં પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય કેન્દ્રના સીડીએચઓ આવા વિદેશીઓના સંપર્ક ધરાવતા વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરી રહ્યા હતા